નમસ્કાર સાથી મિત્રો, આપ સર્વોએ ત્રિકોણ માટે સાઇન સૂત્ર અને કોસાઇન સૂત્રનો અભ્યાસ કરી લીધેલો છે. સરસ મજાના ઉદાહરણ 28 સુધી પણ પૂર્ણ હોય તો આગળ વધીએ અને સ્વાધ્યાય 3.5 ને સોલ્વ કરીએ. નેક્સ્ટ લઈએ તમારું સરસ મજાનું સ્વાધ્યાય 3.5. નેક્સ્ટ સ્વાધ્યાય 3.5 લઈએ. ઓકે, એમાં સ્ટાર્ટ કરીએ પ્રથમ પ્રશ્નથી. તમારા સ્વાધ્યાયનો ક્વેશ્ચન નંબર પહેલો લઈએ. ચાલો સ્ક્રીનનો કલર મારે થોડો ચેન્જ કરી નાખવો છે તો કરી નાખીએ. ચાલો, ડન છે. ક્વેશ્ચન નંબર 1, સ્વાધ્યાયનો ક્વેશ્ચન નંબર 1, કોઈ પણ ત્રિકોણ એબીસી માટે સ્મોલ લેટર એટલે તમારે ખબર જ છે કે એ બરાબર 18, એટલે કે સ્મોલ એ એટલે બીસી બાજુનું માપ 18 છે. સ્મોલ બી બરાબર તમને આપ્યું છે 24 અને સ્મોલ સી બરાબર 30. ત્રણ બાજુઓ તમને આપી છે. તો કોસ એ મેળવો, કોસ બી મેળવો અને કોસ સી મેળવો, આવી વાત છે. બરાબર છે, કોસ એ મેળવો, કોસ બી મેળવો અને કોસ સી ને મેળવો. તો મિત્રો, તમે જાણો છો તમારું કોસાઇન સૂત્ર લખીતા જઈએ સાથે. તમારું કોસાઇન સૂત્ર, કોસ એનું સૂત્ર બોલો જેમાં તમારી પાસે ત્રણેય બાજુ હોય એવું, તો કે બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર માઇનસ એ સ્ક્વેરના છેદમાં 2bc. ઓકે, તો આપણે કોસ એ જોઈએ છે. પેલો કોસ એ બરાબર બી સ્ક્વેર એટલે 24 વર્ગ પ્લસ સી સ્ક્વેર, સી સ્ક્વેર એટલે છે 30 વર્ગ 900, સોરી માઇનસ એ સ્ક્વેર એટલે 18 વર્ગ છેદમાં 2 × BC એટલે 24 × 30. આનું તમારે કેલ્ક્યુલેટરમાં સાદું રૂપ આપવાનું છે, તેથી તમને મળશે કોસ એ બરાબર 576 પ્લસ 900 માઇનસ 18 વર્ગ કેટલો થાય, તો કે 324 ના છેદમાં 30 × 60 × 2 144, 1440. તેથી કોસ એ બરાબર તમારી પાસે આવે 1152 ના છેદમાં 1440, એટલે કે 4/5. લ્યો, આ તમારી પાસે કોસ એ તૈયાર. કોસ એની કિંમત 4/5 મળે છે. આ સંપૂર્ણ મેથડ. આવી જ રીતે તમારે કોસ બી ને કેલ્ક્યુલેટ કરવાનો છે મિત્રો. ચાલો નેક્સ્ટ લઈએ. કોસ બી, કોસ બી નું સૂત્ર શું થાય, તો કોસ બી નું સૂત્ર તમારી પાસે આવશે એ સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર ના છેદમાં 2ac. તેથી કોસ બી બરાબર એ સ્ક્વેર એટલે કે 18 વર્ગ પ્લસ સી સ્ક્વેર, સી સ્ક્વેર એટલે કે 30 વર્ગ માઇનસ બી સ્ક્વેર એટલે કે 24 વર્ગ ના છેદમાં 2 × 18 × 30 થશે. તેથી કોસ બી બરાબર તમે જાણો છો 18 વર્ગ 324, 30 વર્ગ 900, 24 વર્ગ 576, 18 × 36 × 3 = 108, 1080. તેથી કોસ બી ની કિંમત તમારી સમક્ષ આવશે 648 ના છેદમાં
1080 આ બરાબર છેદ ઉડાડો એટલે કે 3 ના છેદમાં 5 મળે આ તમારે કોસ બી નો આન્સર થઈ જશે આવી જ રીતે તમારે કેલ્ક્યુલેટ કરવાનો છે સોરી કોસ સી આ જ કિંમતોને આધારિત કોસ સી ને ગણીએ સી નું સૂત્ર આવે a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર માઈનસ c સ્ક્વેર ના છેદમાં 2ab કોસ સી બરાબર a સ્ક્વેર એટલે કેટલા a સ્ક્વેર એટલે કેટલા ભાઈ તો કે 18 નો વર્ગ પ્લસ b સ્ક્વેર એટલે કેટલા 24 નો વર્ગ માઈનસ 30 નો વર્ગ છેદમાં 2 ગુણ્યા 18 ગુણ્યા 24 તમે બધાય જાણો છો 18 નો વર્ગ કેટલો થાય 324 થશે 24 નો વર્ગ કેટલો થાય 24 નો વર્ગ 576 થશે માઈનસ 900 છેદમાં 2 ગુણ્યા 18 864 થશે તેથી કોસ સી બરાબર અંશમાં આવે 900 માંથી 900 ના છેદમાં 864 તેથી કોસ સી બરાબર 0 ના છેદમાં 864 તેથી કોસ સી નો આન્સર 0 મળશે તો આ થઈ ગયો તમારા સ્વાધ્યાયનો સરસ મજાનો પ્રથમ ક્વેશ્ચન અહીંયા પરિપૂર્ણ જેમાં તમારે 3 કિંમતો તૈયાર કરવાની હતી પહેલી કિંમત તમારી કોસ એ નામની કિંમત કોસ એ નો આન્સર તમને મળે છે 4 ના છેદમાં 5 બીજી કિંમત તમારે કોસ બી ની તૈયાર કરવાની હતી જેમનો આન્સર તમને મળે છે 3 ના છેદમાં 5 અને ત્રીજી કિંમત તમારી હતી કોસ સી જેમનો આન્સર તમને 0 મળે છે તો આ થઈ ગયો તમારા સ્વાધ્યાયનો ક્વેશ્ચન નંબર પ્રથમ અહીંયા પરિપૂર્ણ મિત્રો આગળ વધીએ અને નેક્સ્ટ તમારે સ્વાધ્યાયનો ક્વેશ્ચન નંબર બીજો સોલ્વ કરવાનો છે ચાલો નેક્સ્ટ તમારા સ્વાધ્યાયનો ક્વેશ્ચન નંબર 2 લઈએ સ્વાધ્યાયનો ક્વેશ્ચન નંબર 2 છે કોઈ પણ ત્રિકોણ એબીસી માટે કોઈ પણ ત્રિકોણ એબીસી માટે જો સ્મોલ એ બરાબર સ્મોલ એ બરાબર 18 બી 24 સ્મોલ એ 18 બી 24 અને સ્મોલ સી 30 હોય તો સાઇન એ સાઇન બી અને સાઇન સી મેળવો ઓકે ક્વેશ્ચન કરીએ સ્ટાર્ટ ક્વેશ્ચન નંબર 2 ઓકે હવે તમારી પાસે આગળના ક્વેશ્ચનમાં કોસ એની કિંમત લખેલી જ છે તો પહેલાં કોસ એ ગણી લેવાય કેમ ગણવો પડે એ તો તમે પહેલાં ક્વેશ્ચનમાં ગણી લીધો કોસ એનો આન્સર તમારી પાસે આવ્યો છે 4 ના છેદમાં 5 મેથડ તમારે જોવી હોય તો અહીંયા તમારી સમક્ષ હાજર જ છે કોસ એ આવે 4 ના છેદમાં 5 ઓકે હવે સાઈન એ મેળવીએ કોસ એ તમારી પાસે છે તો તમારી પાસે સાઈન સ્ક્વેર એનું સૂત્ર થાય 1 માઇનસ કોસ સ્ક્વેર એ ધોરણ 10 નિત્ય સમ તેથી સાઈન સ્ક્વેર એ બરાબર 1 માઇનસ કોસ સ્ક્વેર એટલે કે 16 ના છેદમાં 25 તેથી સાઈન સ્ક્વેર એ 25 માંથી 16 ના છેદમાં 25 તેથી સાઈન સ્ક્વેર એ 25 માંથી 16 એટલે 9 ના છેદમાં 25 તેથી બંને બાજુ વર્ગમૂળ લઈ લ્યો સાઈન એ મળે 3 ના છેદમાં 5 આવી રીતે મળે સાઈન સ્ક્વેર એ પરથી સાઈન એ મળી ગયો છે બીજી વાત કરી દઈએ હવે કોસ બી પણ તમારી પાસે છે આગળના દાખલામાં ગણેલો 3 ના છેદમાં 5 મળે છે તો હવે આપણે લખીએ સૂત્ર પાછું સાઈન સ્ક્વેર બી બરાબર 1 માઇનસ કોસ સ્ક્વેર બી તેથી સાઈન સ્ક્વેર બી બરાબર 1 માઇનસ કોસ સ્ક્વેર બી એટલે 9 ના છેદમાં 25 કારણ કે
આના બંનેના વર્ગ અહીંયા લખવા પડે, લખી નાખ્યા. હવે તેથી સાઇન સ્ક્વેર બી બરાબર લસાલ્યો 25માંથી 9 ના છેદમાં 25. તેથી સાઇન સ્ક્વેર બી બરાબર 16 ના છેદમાં 25, બંને બાજુ વર્ગમૂળ લઈ લ્યો. તેથી સાઇન બી બરાબર 4 ના છેદમાં 5 મળે. લ્યો આ થઈ ગયો તમારો સેકન્ડ ઇક્વેશન પણ અહીંયા પરિપૂર્ણ. નેક્સ્ટ એમાં ને એમાં તમારે સાઇન સી ગણવાનું છે, કોસ સી તમે આગળના પેજે ગણેલું છે, જે તમને 0 મળે છે. કોસ સી તમે આગળ ગણેલું છે, જે તમને 0 મળે છે. એમને વધારીએ આગળ તો કોસ સી માટે હવે તમે જાણો છો કે સાઇન સ્ક્વેર સી બરાબર લખાય 1 માઇનસ કોસ સ્ક્વેર સી. તો સાઇન સ્ક્વેર સી બરાબર 1 માઇનસ કોસ 0, કોસની સીની કિંમત તો 0 છે. તેથી સાઇન સ્ક્વેર સી બરાબર 1 આવે. તેથી સાઇન સી બરાબર 1 મળે. બંને બાજુ વર્ગમૂળ લઈ લ્યો, સાઇન સી બરાબર 1 મળે. તો આ થઈ ગયા તમારા ત્રણેય ક્વેશ્ચન્સના આન્સર પણ અહીંયા પરિપૂર્ણ. તમને સાઇન એ મળે છે 3 ના છેદમાં 5, તમને સાઇન બી મળે છે 4 ના છેદમાં 5, તમને સાઇન સી મળે છે 1. લ્યો આ થઈ ગયા તમારા સ્વાધ્યાય 3.5 નો બીજો ક્વેશ્ચન્સ પણ અહીંયા પરિપૂર્ણ મિત્રો. નેક્સ્ટ આગળ વધીએ અને ક્વેશ્ચન નંબર 3 ને સોલ્વ કરીએ. નેક્સ્ટ તમારા સ્વાધ્યાયનો ક્વેશ્ચન નંબર 3 લઈએ. નેક્સ્ટ તમારા સ્વાધ્યાયનો ક્વેશ્ચન નંબર 3, કોઈ પણ ત્રિકોણ એબીસી માટે સાબિત કરો કે શું સાબિત કરવાનું છે, તો કે એ પ્લસ બી ના છેદમાં સ્મોલ સી બરાબર સાબિત કરવાનું છે કોસ એ માઇનસ બી બાય 2 અપોન સાઇન સી બાય 2. આવું સાબિત કરવાનું છે બરાબર છે. કોઈ પણ ત્રિકોણ માટે વાત છે, ત્રિકોણ માટે વાત હોય એટલે સાઇન સૂત્ર અને કોસાઇન સૂત્ર દિમાગમાં આવે જ. તો કરીએ સ્ટાર્ટ આ ક્વેશ્ચનને. ડાબી બાજુ જ લઈએ. હવે એ લે ચેસ બરાબર રકમ છે એ પ્લસ બી બાય સી. એની કિંમત છે 2r sin a, વચ્ચે નિશાની પ્લસ છે. બીની કિંમત છે 2r sin b, છેદમાં સી એટલે 2r sin c. કેમ લખવું તો તમને હવે જાણો છો ભાઈ, લખી નાખીએ એની હિન્ટ ક્યાંથી આવ્યું છે એ. તો તમારી બધાય પાસે સાઇન સૂત્ર નામની વસ્તુ હોય જ, એના છેદમાં સાઇન એને 2r કહેવાય. તેથી સ્મોલ એ ની કિંમત થાય 2r sin a, જે મેં અહીંયા મૂકેલી છે એ એટલે 2r sin a. પછી તમે સાઇન સૂત્રને હજી જાણો જ છો, બી ના છેદમાં સાઇન બી ને 2r કહેવાય. તો આમના ઉપરથી સ્મોલ બી ની કિંમત 2r sin b થાય. એ પણ અહીંયા જોઈ શકો છો બીની કિંમત 2r sin b. અને ત્રીજી કિંમત પણ તમે જાણો છો સ્મોલ સી ની કિંમત, સોરી, એ મેળવવા માટે તો સૂત્ર લખવું પડે, સી ના છેદમાં સાઇન સી બરાબર 2r.
તેથી તમારી પાસે સ્મોલ સી ની કિંમત પણ આવી જશે 2r sin c જે તમારી સમક્ષ જ છે. તો હવે ક્વેશ્ચનને ડાબી બાજુને આગળ વધારીએ. તેથી LHS બરાબર નાવ LHS ઇઝ ઇક્વલ્સ ટુ ઉપરથી 2r આવે કોમન લઈ લ્યો કામુસમાં વધે સાઇન એ પ્લસ સાઇન બી છેદમાં વધે 2r sin c 2r ને તો તમે કેન્સલ કરી શકો છો તેથી તમારી પાસે અંશમાં રહેશે સાઇન એ પ્લસ સાઇન બી છેદમાં રહેશે સાઇન સી ઉપર તમે ફોર્મ્યુલા એપ્લાય કરી શકો છો. શું ફોર્મ્યુલા એપ્લાય કરી શકો છો મિત્રો? તો એસ પ્લસ એસની. તો ઉપર એસ પ્લસ એસની ફોર્મ્યુલા એપ્લાય કરો તો તમારી પાસે આવે 2 sin cos અને છેદમાં સાઇન સી એમનું એમ કરીએ બંને ખૂણાનો સરવાળો એ પ્લસ બી બાય ટુ કરીએ બંને ખૂણાની બાદબાકી એ માઇનસ બી બાય ટુ. ઓકે તો અહીંયા સુધી પણ ક્લિયર છે. હવે તમે ત્રિકોણ એબીસીને ઓળખો છો કે જ્યારે જ્યારે તમારી પાસે ત્રિકોણ એબીસીની વાત આવે ત્યારે ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો પાઈ થાય. તમારી પાસે એ પ્લસ બી આવ્યું, મૂકી દઈએ પાઈ માઇનસ સી, તો એ પ્લસ બીને કહેવાય પાઈ માઇનસ સી ને પધરાવી દઈએ અહીંયા. તેથી તમારી પાસે આ ડાબી બાજુ છે એ કંઈક આવી રીતે મળી જશે. તેથી LHS બરાબર 2m નો m સાઇન એમનું એમ એ પ્લસ બીને કહેવાય પાઈ માઇનસ સી બાય ટુ ઇન્ટુ કોસ એ માઇનસ બી બાય ટુ અપોન સાઇન સી. ઓકે અહીંયા સી બાય ટુ છે, બધા બાય ટુ છે, તો આને અડધા ખૂણાનું સૂત્ર લખી નાખીએ સાઇન ટુ થીટાનું સૂત્ર 2 sin theta અને cos theta પરથી સાઇન સી ની કિંમત થાય 2 sin ખૂણો અડધો એટલે સી બાય ટુ કોસ સી બાય ટુ. મૂકી દઈએ ને અહીંયા 2m નું m સાઇન સી બાય ટુ કોસ સી બાય ટુ ઇઝ નથિંગ બટ સાઇન સી. આગળ વધારીએ. તેથી LHS બરાબર બે બે ઉડી જશે, સાઇન પાઈ બાય ટુ માઇનસ સી બાય ટુ પહેલું પદ થાય, કોસ એ માઇનસ બી બાય ટુ એમનું એમ, બે તો ઉડી ગયો છે, સાઇન સી બાય ટુ એમનું એમ, કોસ સી બાય ટુ એમનું એમ. આગળ વધારીએ. LHS બરાબર સાઇન પાઈ બાય ટુ માઇનસ પાઈ બાય ટુ ઉપર હોય માઇનસ કરો એટલે આ બાજુ આવે પહેલા ચરણમાં, પહેલા ચરણમાં સાઇન પ્લસ હોય વિધેય બદલે કારણ કે વાય એક્સ હતી કોસ સી બાય ટુ થાય, બાકી એમનું એમ કોસ એ માઇનસ બી બાય ટુ એમનું એમ છેદમાં સાઇન સી બાય ટુ એમનું એમ અને કોસ સી બાય ટુ એમનું એમ. આને કરી દઈએ કેન્સલ. તો આગળ વધીએ તો LHS તમારી પાસે આવે 2 sin છે તમારી પાસે કોસ એ માઇનસ બી બાય ટુ અને છેદમાં તમારી પાસે આવે સાઇન સી બાય ટુ. કદાચ આવું જ તમારે સાબિત કરવાનું છે તેથી તમે સાબિત કરી શકો છો LHS બરાબર RHS
આ થઈ ગયો સંપૂર્ણ તમારો ક્વેશ્ચન નંબર ત્રીજો, પણ અહીંયા પરિપૂર્ણ. ત્રિકોણ એબીસી માટે એ પ્લસ બી બાય સી બરાબર કોસ એ માઇનસ બી બાય ટુ સાઇન સી બાય ટુ સાબિત કરો, જે તમે સાબિત કરીને તૈયાર કરેલું છે. ઓકે, નેક્સ્ટ આગળ વધીએ અને ક્વેશ્ચન નંબર ચોથાને સોલ્વ કરીએ. નેક્સ્ટ લઈએ તમારા સ્વાધ્યાયનો ક્વેશ્ચન નંબર ચોથો. મિત્રો, ક્વેશ્ચન નંબર ચોથો છે, કોઈ પણ ત્રિકોણ એબીસી માટે સાબિત કરો કે એ માઇનસ બી બાય સ્મોલ સી બરાબર સાઇન એ માઇનસ બી બાય ટુ ના છેદમાં કોસ સી બાય ટુ. સરળ ક્વેશ્ચન છે, અગેન તમારી સમક્ષ બરાબર છે, બહુ સરળ ક્વેશ્ચન છે ચોથો ક્વેશ્ચન. સોલ્વ કરીએ એમને. ઓકે, લઈએ ડાબી બાજુ તમારા ક્વેશ્ચન્સની ડાબી બાજુ. હવે LHS બરાબર ક્વેશ્ચનની ડાબી બાજુ છે એ માઇનસ બી ના છેદમાં સ્મોલ સી. હવે તમે બધા સાઇન સૂત્રને ઓળખો છો, એ ના છેદમાં સાઇન એને કહેવાય 2R. તો એના ઉપરથી સ્મોલ એની કિંમત થાય 2R સાઇન એ. મૂકી દઈએ LHSમાં, તેથી LHS બરાબર જ્યાં એ છે અહીંયા 2R સાઇન એ મૂકી દઈએ, માઇનસ નિશાની મૂકી દઈએ, સ્મોલ b ની કિંમત ગણવા જઈએ, બી ના છેદમાં સાઇન બી બરાબર એ 2R છે. તો આના ઉપરથી સ્મોલ બી ની કિંમત તમને મળી જાય 2R સાઇન કેપિટલ બી. મૂકી દઈએ સ્મોલ બી ની કિંમત 2R સાઇન અને કેપિટલ બી. ત્રીજી કિંમત ગણવા જઈએ, સી ના છેદમાં સાઇન સી ને પણ 2R કહેવાય, તો સ્મોલ સી ની કિંમત મળે 2R સાઇન સી. મૂકી દઈએ આ બધી કિંમતોને અહીંયા, સ્મોલ સી ની કિંમત થશે 2R સાઇન સી. ઓકે, હવે આમનું સાદુરૂપ આપીએ. નાવ LHS ઇઝ ઇક્વલ્સ ટુ અંશમાંથી આવે 2R કોમન, કૌંસમાં વધે સાઇન એ માઇનસ સાઇન બી. છેદમાં છે 2R અને સાઇન સી, 2R ને કરી દઈએ કેન્સલ, તેથી તમારી પાસે આવે સાઇન એ માઇનસ સાઇન બી. ઉપરનું સૂત્ર S માઇનસ S, અંશમાં વધે સાઇન એ માઇનસ સાઇન બી, જ્યાં કંઈક સૂત્ર તમે એપ્લાય કરવાના છો, સાઇન એ માઇનસ સાઇન બી ના છેદમાં સાઇન સી. આવી રીતે છે. આગળ વધારીએ, સાઇન એ માઇનસ સાઇન બી એસ માઇનસ એસનું સૂત્ર તમે એપ્લાય કરશો, જે તમને મળે એસ માઇનસ એસ બરાબર ટુ કોસ અને સાઇન. કરો બંને ખૂણાનો સરવાળો, એટલે થાય એ પ્લસ બી બાય ટુ. કરીએ બંને ખૂણાની બાદ બાકી, એટલે થશે એ માઇનસ બી બાય ટુ અને છેદમાં સાઇન સી. સાઇન સીના અડધા ખૂણાનું સૂત્ર હવે વાપરી નાખીએ, ટુ સાઇન સી બાય ટુ કોસ સી બાય ટુ. કેમ કે બે ઉડી જવાના છે. આગળ વધારીએ, બહુ શોર્ટકટ વાત કરી દઈએ કે ત્રિકોણ એબીસી માટે તમને ખબર જ છે કે એ પ્લસ બી પ્લસ સી બરાબર પાઈ હોય, તો આનો ઉપયોગ જ્યાં તમારી પાસે સરવાળો આવે ત્યાં કરવો પડે.
તેથી a પ્લસ b ની કિંમત પાઈ માઇનસ c થશે. મૂકી દઈએ આમની કિંમતને, a પ્લસ b ની કિંમતને. તેથી તમારી પાસે LHS બરાબર ઉષ્મા આવે કોસ એ પ્લસ બી ની કિંમત મૂકી દઈએ પાઈ માઇનસ સી ભાગ્યા બે એમનું એમ, સાઇન એમનું એમ, એ માઇનસ બી બાય ટુ એમનું એમ, છેદમાં એમનું એમ આવે સાઇન સી બાય ટુ અને કોસ સી બાય ટુ. આગળ વધારીએ. તેથી તમારી પાસે LHS બરાબર આવે, આપો અલગ અલગ, તો કોસ અહીંયા થશે પાઈ બાય ટુ માઇનસ સી બાય ટુ, સાઇન અહીંયા થશે એ માઇનસ બી બાય ટુ, અને અહીંયા છે સાઇન સી બાય ટુ, અને અહીંયા છે કોસ સી બાય ટુ. હવે તમને ખબર જ છે મિત્રો શું કરવાના છો તમે. તેથી LHS બરાબર પાઈ બાય ટુ માઇનસ સી બાય ટુ. પાઈ બાય ટુ માઇનસ કરો એટલે મિત્રો કયા ચરણમાં ભાગશું? પ્રથમ ચરણમાં. પ્રથમ ચરણમાં કોસ પ્લસ, વિધેય બદલે વાય એક્સ લીધી એટલે પ્લસ સાઇન સી બાય ટુ, બાકી એમનું એમ સાઇન એ માઇનસ બી બાય ટુ, કારણ કે ત્યાં તો માઇનસ છે એટલે કંઈ આપણાથી થશે નહીં, છેદમાં સાઇન સી બાય ટુ અને કોસ એ બાય સોરી કોસ સી બાય ટુ. તો આ બે તો કેન્સલ થવા જઈ રહ્યા છે. તેથી તમારો આન્સર તમને મળે LHS બરાબર અંશમાં આવે સાઇન એ માઇનસ બી બાય ટુ ના છેદમાં આવે કોસ સી બાય ટુ. લ્યો આવું તમારે સાબિત કરવાનું થાય. તેથી તમારા બાજુ આવે LHS બરાબર RHS. આ થઈ ગયો સરસ મજાનો તમારો ક્વેશ્ચન નંબર ચોથો, પણ અહીંયા પરિપૂર્ણ સ્વાધ્યાય તમારો 3.5નો ક્વેશ્ચન નંબર ચોથો પણ તમે ઇઝીલી સોલ્વ કરી લીધેલો છે. બરાબર છે. નેક્સ્ટ આગળ વધીએ અને નેક્સ્ટ સોલ્વ કરીએ તમારા સ્વાધ્યાયનો ક્વેશ્ચન નંબર ચોથા બાદ આગળ વધીએ અને ક્વેશ્ચન નંબર પાંચમાંને ગ્રહણ કરાવીએ. ઓકે મિત્રો, નેક્સ્ટ તમારા સ્વાધ્યાયનો ક્વેશ્ચન નંબર પાંચમો, રકમ છે કોઈ પણ ત્રિકોણ એબીસી માટે સાબિત કરો કે કોઈ પણ ત્રિકોણ એબીસી માટે સાબિત કરો કે સાઇન બી માઇનસ સી બાય ટુ ખૂણો છે બરાબર બી માઇનસ સી બાય એ ઇન્ટુ કોસ એ બાય ટુ. આવું તમારે સાબિત કરવાનું છે. તો હવે તમને ખબર જ છે કે તમે કઈ બાજુ લઈને સાબિત કરશો, જમણી બાજુ કે ડાબી બાજુ? તો કે જમણી બાજુ લઈને સાબિત કરશો. શું કામે જમણી બાજુ લેશો એનું પણ તમારી પાસે વ્યવસ્થિત રીઝન છે. શું કામે એને તમે જમણી બાજુ જ લેશો? કારણ કે ત્યાં તમારી પાસે સ્મોલ લેટર છે, સ્મોલ બી માઇનસ સ્મોલ સી વગેરે વગેરે તમારા બધા જ વર્ડ ત્યાં છે, બરાબર ને, જ્યાં તમે સાઇન સૂત્ર એપ્લાય કરી શકવાના છો. ઓકે, તો સ્ટાર્ટ કરીએ ક્વેશ્ચન નંબર પાંચમાંનું સોલ્યુશન. RHS બરાબર લઈએ, જમણી બાજુ બરાબર લઈએ, b માઇનસ c બાય સ્મોલ a ઇન્ટુ કોસ a બાય ટુ. આવી તમારી રકમ છે. ઓકે, RHS સ્વ
સ્મોલ બી ની કિંમત મૂકવા જઈ રહ્યા છીએ. તો તમારું સાઇન સૂત્ર તમે બોલો. તો બી ના છેદમાં સાઇન બી બરાબર 2R થાય, બરાબર ને? તો સ્મોલ બી ની કિંમત મળે 2R સાઇન કેપિટલ બી. મૂકી દઈએ અહીંયા, સ્મોલ બી ની કિંમત થાય 2R સાઇન કેપિટલ બી, પછી નિશાની માઇનસ, તો માઇનસ. હવે સ્મોલ સી ની કિંમત મૂકીએ, તો સ્મોલ સી માટે તમારું સૂત્ર થાય સી બાય સાઇન કેપિટલ સી બરાબર 2R. તેથી સ્મોલ સી ની કિંમત તમને મળે 2R સાઇન કેપિટલ સી. મૂકી દઈએ અહીંયા સ્મોલ સી ની કિંમત 2R સાઇન કેપિટલ સી. ઓકે, નેક્સ્ટ આગળ વધીએ. નેક્સ્ટ સ્મોલ એ ની કિંમત મૂકવી છે, તો એના છેદમાં સાઇન કેપિટલ એ બરાબર 2R થાય. તો સ્મોલ એ ની કિંમત આવે 2R સાઇન કેપિટલ એ, લખી નાખીએ અહીંયા. તો અહીંયા કિંમત આવે 2R સાઇન કેપિટલ એ ઇન્ટુ કોસ એ બાય 2 એમનું એમ. આગળ વધારીએ ક્વેશ્ચનને. નાવ RHS ઉપરથી 2R આવશે કોમન, કાઉન્સમાં વધે સાઇન બી માઇનસ સાઇન સી. ના છેદમાં છે 2R સાઇન એ ઇન્ટુ કોસ એ બાય 2. ટુ આર થઈ જશે કેન્સલ, તેથી તમારી પાસે LHS આવશે, સોરી RHS આવશે સાઇન બી માઇનસ સાઇન સી ના છેદમાં સાઇન એ ગુણ્યા કોસ એ બાય 2. આગળ વધારીએ. એસ માઇનસ એસ નું સૂત્ર તમે વાપરી શકશો અહીંયા. એસ માઇનસ એસ નું સૂત્ર શું થાય? 2 cos sin. 2 cos કરીએ બંને ખૂણાનો સરવાળો ભાગ્યા 2, બી પ્લસ સી બાય 2. કરીએ બંને ખૂણાની બાદ બાકી 2 cos sin બી માઇનસ સી બાય 2. બાય 2 આવે એટલે આને બાય 2 માં જ ફેરવી દઈએ. સાઇન એના અડધા ખૂણાનું સૂત્ર 2 sin એ બાય 2 કોસ એ બાય 2, એટલે થઈ ગયું સાઇન એ 2 sin થીટા કોસ થીટા, અને આ એમનું એમ ઇન્ટુ એમનું એમ અને કોસ એ બાય 2 એમનું એમ. ચલો ગુડ, તમારી પાસે ઉડવા માટે તૈયાર છે કોસ એ બાય 2 અને કોસ એ બાય 2. અને બીજી વાત, ત્રિકોણ ABC માટે તમે શું લખી શકો? તો કે એ પ્લસ બી પ્લસ સી બરાબર પાઈ લખી શકો. તો એમના ઉપરથી તમારે બી પ્લસ સી ની કિંમત કેટલી થાય? તો મારા બી પ્લસ સી ની કિંમત થશે પાઈ માઇનસ એ જેટલી. લખી નાખીએ બી પ્લસ સી ની કિંમત પાઈ માઇનસ એ જેટલી થશે. તેથી તમારી પાસે RHS બરાબર આવે 2 કેન્સલ, કોસ પાઈ માઇનસ એ બાય 2 ઇન્ટુ સાઇન બી માઇનસ સી બાય 2 ભાગ્યા ફક્ત સાઇન એ બાય 2 વધ્યું છે. આગળ વધારીએ. તેથી RHS બરાબર કોસ, અલગ અલગ છેદ આપો એટલે પાઈ બાય 2 માઇનસ એ બાય 2, બાકી એમનું એમ સાઇન બી માઇનસ સી બાય 2 અને
साइन ए बाई टू। आगळ वधीए, तेथी आर एच एस बराबर कोस पाई बाय टू माइनस पहलू चरण आवे प्लस साइन ए बाय टू थाय। भाई हवे तमने खबर ज होय ने आवीस, कोस पाई बाय टू माइनस थीटा साइन थीटा इंटू साइन बी माइनस सी बाय टू एमनू एम अने छेद में साइन ए बाय टू एमनू एम। अरे वाह, कारण के साइन ए बाय टू तो अहीं उड़ी जवाना छे, तेथी तमारी पासे आर एच एस मळे साइन बी माइनस सी बाय टू, तेथी आर एच एस एल बराबर एल एच एस लियो। आवो थई गयो सरस मजानो तमारा स्वाध्यायनो क्वेश्चन नंबर पांचमो पण परिपूर्ण, बहु सादी ने सीम्पल मेथड थी ज आगळ वधवानुं छे अने सोल्व करवानो छे, बराबर छे। तो नेक्स्ट आगळ वधीए, नेक्स्ट सोल्व करिए तमारा स्वाध्यायना क्वेश्चन नंबर पांचमा बाद क्वेश्चन नंबर छठा ने लईए। क्वेश्चन नंबर छठो तमारा पाठ्यपुस्तकनो, कोईपण त्रिकोण एबीसी माटे साबित करो के કોઈપણ ત્રિકોણ એબીસી માટે સાબિત કરો કે એ કૌંસમાં બી કોસ સી માઇનસ સી કોસ બી બરાબર। બહુ સરળ દાખલો છે, બી સ્ક્વેર માઇનસ સી સ્ક્વેર એવું સાબિત કરો, બહુ સરળ પ્રશ્ન છે। અહીંયા ધ્યાન આપજો, હવે લઈએ ક્વેશ્ચન નંબર છઠ્ઠાની ડાબી બાજુ એલ એચ એસ, એલ એચ એસ છે એ કૌંસમાં બી કોસ સી માઇનસ સી કોસ બી, ઓકે આપી દઈએ અંદર એને ગુણાકારમાં, તો પેલું થાય એ બી કોસ સી, એને અહીંયા આપો માઇનસ એ સી કોસ બી, યાદ આવે કોસાઇન સૂત્ર યાદ આવવા જોઈએ, અહીંયા કોસાઇન સૂત્ર લખતા જઈએ, તેથી એલ એચ એસ બરાબર એ બી એમનો એમ માઇનસ એ સી એમનું એમ અને બાકીના બેના સૂત્ર। કોસ સીનું સૂત્ર શું થાય, કોસ સીનું સૂત્ર થશે એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર માઇનસ સી સ્ક્વેરના છેદમાં ટુ એ બી। કોસ બીનું સૂત્ર શું થાય, કોસ બીનું સૂત્ર થાય એ સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર માઇનસ બી સ્ક્વેરના છેદમાં ટુ એ સી। તમે જોઈ શકો છો એ બી ઉડી જાય ને ત્યાં એ સી ઉડી જાય, તો એલ એચ એસ તમારી પાસે આવે અહીંયા વધે ખાલી એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર માઇનસ સી સ્ક્વેર ભાગ્યા બે, અહીંયા વધે તમારી પાસે એ સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર ભાગ્યા બે, તો ભાગ્યા બે બેમાં છે એટલે લસાઅ લઈ લઈએ અને ક્વેશ્ચનને પૂરો કરી દઈએ, એલ એચ એસ બરાબર છેદમાં બેનો લસાઅ, અંશમાં છે તમારી પાસે એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર માઇનસ સી સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર, માઇનસ નિશાની અંદર આપો નિશાની બદલે, એલ એચ એસ બરાબર આવે એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર માઇનસ સી સ્ક્વેર, માઇનસ અંદર આપો એટલે માઇનસ એ સ્ક્વેર માઇનસ સી સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર ભાગ્યા બે, એમાં ફક્ત એ સ્ક્વેર ઉડશે બાકીનું તો આપણે જોઈએ શું થાય, તેથી એલ એચ એસ બરાબર આઈ પ્લસ બી સ્ક્વેર, આઈ પ્લસ બી સ્ક્વેર બે વખત બી સ્ક્વેર આ માઇનસ અને આઈ માઇનસ માઇનસ બે વખત સી સ્ક્વેરના છેદમાં બે, અંશમાંથી બે કોમન આવે
કાઉસમાં વધે બી સ્ક્વેર માઇનસ સી સ્ક્વેર ના છેદમાં બે, એ પણ ઉડી જવાના છે. તેથી એલ એચ એસ બરાબર બી સ્ક્વેર માઇનસ સી સ્ક્વેર, જે તમારું આર એચ એસ સમથિંગ જેવું હશે અને તમારે સાબિત કરવાનું હશે. તો આ થઈ ગયો સરસ મજાનો તમારો સ્વાધ્યાયનો ક્વેશ્ચન નંબર છઠ્ઠો, પણ અહીંયા પરિપૂર્ણ મિત્રો, બહુ સાદો ને સરળ ક્વેશ્ચન છે પૂરો, બરાબર છે? તો આવી મેથડથી ક્વેશ્ચન નંબર છઠ્ઠાને તમારે સોલ્વ કરવાનો છે. નેક્સ્ટ તમારા સ્વાધ્યાયનો ક્વેશ્ચન નંબર સાતમો જોઈએ અને એમને સોલ્વ કરીએ. નેક્સ્ટ તમારા સ્વાધ્યાયનો ક્વેશ્ચન નંબર સાતમો લઈએ. રકમ છે કોઈ પણ ત્રિકોણ એબીસી માટે સાબિત કરો કે, કોઈ પણ ત્રિકોણ એબીસી માટે સાબિત કરો કે. શું છે સાબિત કરવાનું? તો કે એ કાઉસમાં કોસ સી માઇનસ કોસ બી બરાબર ટુ કાઉસમાં બી માઇનસ સી કોસ સ્ક્વેર એ બાય ટુ, બી માઇનસ સી કોસ સ્ક્વેર એ બાય ટુ, આવું તમારે સાબિત કરવાનું છે, બરાબર છે? ઓકે, લઈએ જમણી બાજુ આર એચ એસ બરાબર છે ટુ બી માઇનસ સી અને કોસ સ્ક્વેર એ બાય ટુ. ક્લિયર હોય તો આગળ વધીએ. તો ટુ એમનો એમ રાખીએ, કોસ સ્ક્વેર એ બાય ટુ એમનું એમ રાખીએ. અહીંયા બી માઇનસ સીમાં સાઇન સૂત્રનો ઉપયોગ કરીએ, સાઇન સૂત્ર એવું કહે છે કે બી ના છેદમાં સાઇન બી બરાબર ટુ આર. તેથી તમારા સ્મોલ બી ની કિંમત થશે ટુ આર સાઇન બી, મૂકી દઈએ. તેથી આર એચ એસ બરાબર ટુ કોસ સ્ક્વેર એ બાય ટુ ને, ટુ કોસ સ્ક્વેર એ બાય ટુ ને વન પ્લસ કોસ એ કહેવાય. હવે આવું તો તમને યાદ હોવું જોઈએ, ત્રિકોણમિતિનું સૂત્ર છે કોસ એ બરાબર ટુ કોસ સ્ક્વેર એ બાય ટુ માઇનસ વન. ઓકે, બીની કિંમત મૂકીએ, બીની કિંમત છે ટુ આર સાઇન બી, માઇનસ સીની કિંમત બનાવવી પડશે, સીના છેદમાં સાઇન સી બરાબર ટુ આર. તો તમારા સ્મોલ સીની કિંમત મળી જાય ટુ આર અને સાઇન કેપિટલ સી, મૂકી દઈએ અહીંયા. તો ટુ આર સાઇન કેપિટલ સી, આગળ વધીએ. ચાલો આને અત્યારે સૂત્ર નથી ખબર તો એમનું એમ જ રાખીએ, કંઈ વાંધો નથી મને. ટુ કોસ સ્ક્વેર એ બાય ટુ, ચાલો તમે જેમ કહો છો એમ, ઓકે ના, ટુ કોસ સ્ક્વેર એ બાય ટુ એમનું એમ. ટુ આર આવી જાય કોમન, તો આર એચ એસ બરાબર શું થાય? તો આર એચ એસ બરાબર થાય ટુ કોસ સ્ક્વેર એ બાય ટુ ને, તો કહેવાય કોસ એ બાય ટુ કોસ એ બાય ટુ, અને ટુ આર આવે કોમન. કાઉસમાં વધે સાઇન બી માઇનસ સાઇન સી, ચાલો અહીંયા સુધી એ પણ ક્લિયર હોય તો આગળ વધારીએ. ઓકે, હવે આર એચ એસ બરાબર, હવે જુઓ તો તમારી પાસે સૂત્ર આવડવું જરૂરી છે. શું સૂત્ર છે? તો કે કોસ સ્ક્વેર ટુ થીટા, કોસ ટુ થીટાનું સૂત્ર છે ટુ કોસ સ્ક્વેર થીટા માઇનસ વન. તો ટુ કોસ સ્ક્વેર થીટા બરાબર શું થાય? એટલે કે વન પ્લસ કોસ ટુ થીટા, ખૂણો ડબલ અહીંયા લખવો પડે. તો એનો ઉપયોગ કરીએ, ટુ કોસ સ્ક્વેર થીટા બરાબર વન પ્લસ કોસ, ખૂણો ડબલ એટલે એ
गुणिया 2r गुणिया साइन बी माइनस साइन सी ओके आर एच एस बराबर वन प्लस कोस एनु सूत्र वापरिए कोस एनु सूत्र थाई शू थसे कोस एनु सूत्र मित्रों कोस एनु सूत्र थसे के बी स्क्वेर प्लस सी स्क्वेर माइनस ए स्क्वेर ना छेद में टू बी सी गुणिया टू आर साइन बी टू आर साइन सी ने तो बी माइनस सी थोड़ी वार रहेवा दईए एज इट इज बराबर ने टू आर साइन बी बी टू आर साइन सी सी एज इट इज ओके હવે આર એચ એસ શું મળે તો આર એચ એસ બરાબર લસાહ લ્યો બી માઇનસ સીને અંદર ગુણાકાર માપો તો પહેલું બી માઇનસ સી પ્લસ બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર માઇનસ એ સ્ક્વેરના છેદમાં ટુ બી સી ગુણ્યા બી માઇનસ સી થશે ચાલો એ પણ ક્લિયર હોય તો ઓકે બીસી નો લસાહ લઈ લઈએ મિત્રો ચાલો આર એચ એસ બરાબર લસાહ લઈએ ટુ બીસી તો અહીંયા ટુ બીસી કાઉન્સમાં બી માઇનસ સી પ્લસ બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર માઇનસ એ સ્ક્વેરના છેદમાં બી માઇનસ સી ચાલો ક્લિયર છે હવે આર એચ એસ બરાબર છેદમાં ટુ બી સી એમનું એમ રાખીએ અંશમાં ગુણાકાર કરીએ તો પહેલું આવે ટુ બી સ્ક્વેર સી માઇનસ ટુ બી સી સ્ક્વેર હવે બીનો ગુણાકાર આ બધા સાથે તો પહેલું આવે બી ક્યુબ પછી આવે બી સી સ્ક્વેર પછી આવે માઇનસ એ સ્ક્વેર બી હવે ગુણાકાર માઇનસ સી સાથે આનો તો માઇનસ બી સ્ક્વેર સી માઇનસ સી ક્યુબ અને માઇનસ માઇનસ પ્લસ એ સ્ક્વેર સી તેથી તમારી પાસે આર એચ એસ મળે તમને ઓકે ટુ બી સ્ક્વેર સી અહીંયા છે બી સ્ક્વેર સી અહીંયા છે એટલે વન ટાઈમ બી સ્ક્વેર સી વધે બી સી સ્ક્વેર અહીંયા છે અહીંયા છે તો માઇનસ બીસી સ્ક્વેર વધે પ્લસ બી ક્યુબ માઇનસ સી ક્યુબ માઇનસ એ સ્ક્વેર બી પ્લસ એ સ્ક્વેર સી એમના એમ છેદમાં ટુ બી સી હવે તમે જોઈ શકો છો આર એચ એસ બરાબર આપણે એ લઈ લઈએ કોમન ઓકે ચાલો અંશ અને છેદને એ વડે ગુણતા છેદમાં ટુ એ બી સી ગુણ્યા એ બી સ્ક્વેર સી માઇનસ બી સી સ્ક્વેર પ્લસ બી ક્યુબ માઇનસ સી ક્યુબ માઇનસ એ સ્ક્વેર બી પ્લસ એ સ્ક્વેર સી ને એ વડે ગુણતા
ओके आर एच एस बराबर ए एम नो एम काउंसमां टू ए बी सी हवे मने देखाय कॉमन अहींथी અહીંથી અને અહીંથી સી સી કોમન લ્યો લીટો જેમાં કર્યો છે એમાંથી તો તમારી પાસે હવે અહીંયા બી સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર અને માઇનસ સી સ્ક્વેર વધે વધ્યા એ ત્રણ એક આ એક આ અને એક આ એમાંથી કોમન આવે માઇનસ બી તો આ માઇનસ કોમન લ્યો એટલે સી સ્ક્વેર આ માઇનસ કોમન લ્યો એટલે પ્લસ એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર વધે આગળ વધારીએ તેથી આર એચ એસ બરાબર એ અલગ અલગ છેદ આપો સી કાઉસમાં બી સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર માઇનસ સી સ્ક્વેરના છેદમાં ટુ એ બી સી માઇનસ બી કાઉસમાં સી સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેરના છેદમાં ટુ એ બી સી બી બી ઉડી જાય સી સી ઉડી જાય આર એચ એસ બરાબર મળે એ કાઉસમાં એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર માઇનસ સી સ્ક્વેરના છેદમાં ટુ એ બી માઇનસ નિશાની બી બી ઉડી જાય એ સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર માઇનસ બી સ્ક્વેરના છેદમાં ટુ એ સી આ તો મારા ભાઈઓ કોસાઇન સૂત્રો આવી ગયા તેથી આ એચ એસ તમને મળે એક અંશમાં આ કોનું સૂત્ર તો કે કોસ સીનું સૂત્ર માઇનસ કોસ અને આ કોનું સૂત્ર બીનું સૂત્ર જે તમારે એલ એચ એસ જેવું કંઈક સાબિત કરવાનું છે તો આ થઈ ગયો સરસ મજાનો તમારો સંપૂર્ણ ક્વેશ્ચન તમારી સમક્ષ હાજર તમારા સ્વાધ્યાયનો ક્વેશ્ચન નંબર સાતમો પણ અહીંયા પરિપૂર્ણ મિત્રો નેક્સ્ટ સેમ તમારા સ્વાધ્યાયનો ક્વેશ્ચન નંબર આઠમો લઈએ મેથડ તમારી સેમ જ છે ચલો નેક્સ્ટ તમારા સ્વાધ્યાયનો ક્વેશ્ચન નંબર આઠમો સોલ્વ કરીએ કોઈ પણ ત્રિકોણ એબીસી માટે કોઈ પણ ત્રિકોણ એબીસી માટે શું સોલ્વ કરવાનું છે સાઇન બી માઇનસ સી અપોન સાઇન બી પ્લસ સી બરાબર તમારે લાવવાનું છે બી સ્ક્વેર માઇનસ સી સ્ક્વેર બાય એ સ્ક્વેર બહુ સરળ ક્વેશ્ચન છે આગળ વધારીએ જમણી બાજુ લઈએ આર એચ એસ છે તમારી પાસે બી સ્ક્વેર માઇનસ સી સ્ક્વેરના છેદમાં એ સ્ક્વેર તમારી પાસે સાઇન સૂત્ર છે જ સાઇન સૂત્ર પરથી એના છેદમાં સાઇન એ બરાબર ટુ આર તો એમના ઉપરથી સ્મોલ એ ની કિંમત ટુ આર સાઇન એ બીજી કિંમત થાય બી ના છેદમાં સાઇન બી બરાબર ટુ આર તો આમના ઉપરથી સ્મોલ બી ની કિંમત થાય ટુ આર સાઇન બી ત્રીજી કિંમત સી ના છેદમાં સાઇન સી બરાબર ટુ આર તો સ્મોલ સીની કિંમત થશે ટુ આર સાઇન સી ટુ આર સાઇન બી ટુ આર સાઇન સી ટુ આર સાઇન એ મૂકી દઈએ અહીંયા તેથી તમારી પાસે આર એચ એસ મળે બી સ્ક્વેર એટલે કે ટુ આર સાઇન બી નો સ્ક્વેર માઇનસ સી સ્ક્વેર એટલે ટુ આર સાઇન સી નો સ્ક્વેર એ સ્ક્વેર એટલે ટુ આર સાઇન એ નો સ્ક્વેર આગળ વધારીએ ફક્ત સ્ક્વેર કરીએ વર્ગ કરીએ આર એચ એસ ટુ આર નો સ્ક્વેર થાય ફોર આર સ્ક્વેર સાઇન સ્ક્વેર બી માઇનસ ટુ આર સાઇન સી એટલે ફોર આર સ્ક્વેર સાઇન સ્ક્વેર સી આનો વર્ગ કરીએ તો બે નો વર્ગ ચાર આર નો વર્ગ સાઇન સ્ક્વેર અંશમાંથી કોમન આવે લઈ લ્યો શું કોમન આવે
4 आर स्क्वेर कॉमन आवे काउंस में वधे साइन स्क्वेर बी माइनस साइन स्क्वेर सी ना छेद में 4 आर स्क्वेर अने साइन स्क्वेरे 4 आर स्क्वेर थई जासे कट तमारी पासे वधशे साइन स्क्वेर बी माइनस साइन स्क्वेर सी वेरी गुड सूत्र याद आवे थी साइन स्क्वेर बी माइनस साइन स्क्वेर सी ना छेद में साइन ए હવે મિત્રો તમે જાણો છો સાઇન સ્ક્વેર બીને શું કહેવાય સાઇન સ્ક્વેર બી માઇનસ સાઇન સ્ક્વેર સી સાઇન સ્ક્વેર માઇનસ સાઇન સ્ક્વેરનું સૂત્ર છે સાઇન બી પ્લસ સી સાઇન બી માઇનસ સી છેદમાં સાઇન સ્ક્વેર એ સોરી ભાઈ મિત્ર સાઇન સ્ક્વેર એને તો બે વખત સાઇન એ કહેવાય તમે જાણો છો ત્રિકોણ એબીસી માટે બી પ્લસ સી બરાબર પાઈ માઇનસ એ પુટ કરી અગાય તો કેમ કરતા નથી કરી દો આર એચ એસ બરાબર સાઇન બી પ્લસ સીની બદલે આવે પાઈ માઇનસ એ સાઇન બી માઇનસ સી એમનું એમ સાઇન એ અને સાઇન સ્ક્વેર એ છે એટલે સાઇન એ એમનું એમ ઓકે આગળ વધારીએ તેથી આર એચ એસ બરાબર સાઇન પાઈ માઇનસ એ સાઇન પાઈ માઇનસ એ કરો એટલે બીજું ચરણમાં પ્લસ સાઇન એ આવે સાઇન બી માઇનસ સી એમનું એમ છેદમાય સાઇન એ તો ઉડી જવા તૈયાર છે આની અરે અને છેદમાય સાઇન એ આ સાબિતી હોઈ શકે છે પણ જો આ સાબિતી ના હોય તો ફરીથી ત્રિકોણ એબીસી માટે તમે એવું લખી શકો કે એ પ્લસ બી પ્લસ સી બરાબર પાય તો એની કિંમત પાય માઇનસ બી પ્લસ સી થાય અહીંયા મૂકી શકાય મૂકી દઈએ તેથી આર એચ એસ બરાબર ઉપર સાઇન બી માઇનસ સીમાં માઇનસ છે એટલે કંઈ ના મૂકી શકાય પરંતુ સાઇન એની કિંમત મૂકી શકાય પાય માઇનસ અને બી પ્લસ સી ખૂણા વધી જશે એની બદલે બી પ્લસ સી આવી જશે તેથી તમારી પાસે આર એચ એસ બરાબર અંશમાં સાઇન બી માઇનસ સી એમનું એમ પાઈ માઇનસ કરો એટલે પાઈ માઇનસ કરો એટલે પાઈ માઇનસ કરો એટલે બીજું ચરણ બીજા ચરણમાં સાઇન પ્લસ હોય એટલે પ્લસ સાઇન અને ખૂણો આવે બી પ્લસ સી તેથી તમારે જે સાબિત કરવાનું છે એ કદાચ પહોંચી ગયા છો એ જ તમારી લેફ્ટ હેન્ડ સાઈડ હશે તો આ થઈ ગયો સરસ મજારો તમારો સ્વાધ્યાયનો ક્વેશ્ચન નંબર 8મો પણ અહીંયા પરિપૂર્ણ મિત્રો તો સરસ મજાના તમે સ્વાધ્યાય 3.5ના અડધા ક્વેશ્ચન્સને અહીંયા સોલ્વ કરી નાખેલા છે બરાબર છે